નમસ્કાર મિત્રો થોડુંક લખ્યું છે મોબાઈલથી સાવધાન અહીંયા હા એકલો આવ્યો છું હું પાંચેક દિવસ રજા મૂકીને ત્યારે પહેલે દિવસે તો સમય મારો ફ્રી હતો કામકાજ હતું નહીં કોલેજથી થોડાક ફોનો આવતા હતા અને એ ફોન દ્વારા પતાવી લેતો હતો બાકી હું ફ્રી હતો એટલે મોબાઈલની અંદર ગરકાવ થઈ ગયો અને આખો દિવસ મેં મોબાઈલ જોયો આની અંદર અઢી જીબી મને વાપરવા મળે ને હાંત થયું ને ત્યાં અઢી અઢી જીબી મેં વાપરી નાખ્યું પહેલી વાર અને વાંચવાનું લખવાનું કાંઈ એક લીટી વચાણી નહીં અને એક લીટી લખાણી નહીં હું લખું બહુ અને વાંચું એટલું કેટલી બધી પૂર્તિઓ બેન્ડિંગ પડી હતી ને બધી થપા મોઢે લઈ આવ્યો છું કંઈ વચાણું નહીં પહેલા દિવસે અને સાંજે પછી મેં વિચાર કર્યો કે હાડું આ મોબાઈલ નામનું મશીન હાડું ભયંકર છે મેં શું જોયું રાજકીય પાર્ટીઓના ત્રણ મોટા મોટા એપિસોડ જોઈ લીધા દીપક કુમારના શું અત્યારે રાજકારણમાં ચાલે છે બધું જોયું અને એ સિવાયના પણ ઘણા જે કોરોનાનું થોડુંક ચાઈનાનું હતું એવા ન્યૂઝ ને એવું બધું મેં જોયું વાંચવાથી મળે છે ને મોબાઈલમાં મોબાઈલમાંથી નથી મળતું ને મોબાઈલ છે ને ટાઈમને ખાવાનું એક ભયંકર મશીન છે એટલે મેં એના ઉપર પછી લખ્યું સવારે ઉઠી આજના સમયમાં ટાઈમ બગાડવાનું લાર્જ મશીન જો કોઈ હોય તો તે મોબાઈલ જ છે આ તો મને એક દિવસનો અનુભવ થયો મિત્રો જે કાયમી લોકો એમ ઘણા બધા એમ કહેતા હોય કે જ્યાં સુધી એનો જે પેન્ડિંગ ડેટા હોય ને એક જીબી કે દોઢ જીબી તો એ એ વાપરે નહીં ને ત્યાં સુધી સૂવે નહીં એ મફતમાં થોડા જવા દેવાય પણ એ ખબર નથી મફતના ડેટાઓ આપણા મગજને કેટલું બગાડી નાખે છે એ અનલિમિટેડ અને અપા અમાપ સમય આ મોબાઈલ ખાઈ જાય છે એ આપણા ટાઈમ બગાડવાનું એક લાર્જ મશીન મેં કીધું એમને માત્ર સમય નથી ખાતા પણ જેટલો સમય તે લે છે એટલું જ પ્રદૂષણ તે આપણા મનમાં ઢોળતો જાય છે ખાલી સમય અને ખાલી ડેટા બગાડતા હોય તો તો કાંઈ વાંધો નહીં ખાલી એ પૈસા બેગડા છે પણ એટલું પ્રદૂષણ પાછું આપણા મગજમાં નાખતો જાય છે દુનિયાભરનું પ્રદૂષણ દુનિયાભરની નેગેટિવ એક્ટિવિટી આ મોબાઈલ આપણને આપણા મગજની અંદર ઢોળે છે આવું પહેલાં સેટેલાઇટ કેબલ ટીવીનો જમાનો આવ્યો ત્યારે થતું એક સમય આવ્યો હતો કેબલ ટીવીનો મને ખબર છે મેં એક ટીવી લીધું હતું અને મને ડિસ્કવરી ને નેશનલ જ્યોગ્રફી ને એવું બધું જોવાની બહુ ટેવ સારી વસ્તુ છે જો કે પણ વાંચવાને ન આંબે અને મારો સમય એક એપિસોડ જો કલાક વહી જાય તો વળી પાછો બીજો એપિસોડ આવતો તો એ એ એમાં બીજી કલાક વહી જાય ત્રીજો એપિસોડ જોઉં જે ત્રણ કલાક વહી જાય એક એક કલાકના એપિસોડ હોય એટલે આખો દિવસ વહી જાય અને ત્રણ કલાક મારો ટીવી જોવામાં જાય અને ટીવી જોવાથી મગજ પણ પાકી જાય કારણ કે આ વસ્તુ એવી છે કે ચોપડી તમે વાંચીને બહાર નીકળો ને ત્રણ કલાક તમે ચોપડી વાંચીને અને ઊભા થાવ એટલે તમને આમ લાગે કે હા હા મજા આવી આમ તમે ખલિત થઈ ગયેલા હોય ને સ્ખલિત થઈ ગયેલા હોય તો પાછા નવપલ્વિત થઈ ગયા હોય એવું લાગશે કાંઈક તમને મળ્યું હોય કાંઈક મેળવીને આવ્યા હોય ને એવું લાગે પુસ્તક વાંચીને બેસો ત્યારે તમે ભાસને વાંચો કાલિદાસને વાંચો શેક્સપિયરને વાંચો શંકરાચાર્ય શંકરાચાર્યને વાંચો ટિળકને વાંચો તમે વાંચીને ઊભા થાવ ને ગીતા રહસ્ય વાંચો એટલે આમ લાગે આ કેટલું બધું મેળવ્યું જ્યારે એ જ ત્રણ કલાક તમે સર્ફિંગ કરો મોબાઈલ જુઓ કે ટીવી જુઓ ત્યારે તમને મળેલું ઘણું છે દ્રશ્યો સહિત મળેલું હોય છતાંય તમને થાકેલા લાગો છો આ બહુ હકીકતની વાત છે એટલે આવું સેટેલાઇટ કેબલ ટીવીનો જમાનો આવ્યો ત્યારે થતું હતું અને વળી ત્યારે તો હું હતું કે ટીવીમાં જે એપિસોડ આવે ને આખે આખો જોવાનું એને એડવર્ટાઈ આવે ને એડવર્ટાઈ જોવાનું ત્યારે તો આ બધું કાપવાનું ને વહી જાય એવું તો નહોતું મોબાઈલ તો નહોતા યુટ્યુબ તો નહોતી કાપી ન શકાય એટલે આખે આખું જોવાનું એટલે વધારે સમય બગડતો હતો કલાકોના કલાકો આ ટીવી ખાઈ જતું હતું તે ટીવીનું સ્થાન પછી મોબાઈલે લીધું ટૂંકમાં કહું છું તમને પછી મોબાઈલ આવ્યો પાંચક વર્ષમાં પાછો અને સ્માર્ટ મોબાઈલ લગભગ આપણી પાસે બે હજાર દસ પછી મોબાઈલો સ્માર્ટ મોબાઈલો હાથમાં આવી ગયા બે હજાર ચૌદમાં બે હજાર તેરમાં તો આપણી પાસે બહુ મસ્ત કલરિંગ મોબાઈલો આવી ગયા પરંતુ આ તો ટીવીથી ભયાનક સાબિત થયું ટીવીનું તો એક નિશ્ચિત સ્થાન હતું અને તેના માટે તમારે ત્યાં જ પહોંચવું પડતું હતું ટીવી જોવું હોય ને તો એક નિશ્ચિત સ્થાન હતું કે ઘર હતું કે બેડરૂમ હતું હોય ત્યાં જઈને તમારે ત્યાં જ બેસવું પડે ત્યાંથી જ જોવું પડે અને અવાજથી જોવું પડે અને ત્યાં બેસવું પડતું બજારમાં ઓફિસમાં કે અન્ય જગ્યાએ નીકળી જાઉં એટલે ટીવી સાથે ન ચાલતું એટલે ટીવી પાછું ઘરે રહી ગયું ક્યાંક નીકળી ગયા તો અને હવે આ ટીવીની સ્માર્ટ અને ચબરાક માઇક્રો આવૃત્તિ તો તમને વળગીને જ રહે છે એટલે કે આ મોબાઈલ એ વળી આપણે ભેગો જ હોય ટીવી આપણે ભેગું ક્યાં આવતું બજારમાં ના આવતું ઓફિસે ન આવતું અને આ મોબાઈલ તો ખિસ્સામાં હરે ફરે ટાઈમ મળે એટલે કાઢી હવે તો આપણે ફોબિયા થઈ ગયો છે કાંઈ કામ ન હોય તો આપણે આમ વોટ છે આપને ફેસબુક જોઈએ જ રાખી ખિસ્સામાં રહે છે ને જ્યાં હોઈએ ત્યાં તે પ્રસ્તુત થઈ જાય છે પ્રગટ થાય દેવ પ્રગટ કેમ થાય એમ પ્રગટ થાય અને વળી ટીવીમાં તો ગણતરીની ચેનલો અને સ્ટેશનો જ જે કાર્યક્રમ આવે આપે અને તે જ જોવાના રહેતા જ્યારે અહીં તો દરિયો આખું સેટેલાઇટ આપણા મોબાઈલમાં સમજી જ લોને કે એક ભૂતની ચોટી આપણા હાથમાં પકડાવી દેવામાં આવે છે જે માગો તે મળે જેવું અને જેટલું ખાવું હોય એટલું એટલું એવું પીરસાય આપણે જે ખાવું હોય જે માગીએ આમાં તો હું છે બોલીએ તોય આપણને આપી દઈએ એમાં તો હું છે ચેનલમાં જે આવતું હોય કાર્યક્રમ એનો નક્કી હોય કાર્યક્રમમાં જ આપણે હાથે સાથે હાલવાનું આમાં આપણું હાલે છે પૂરેપૂરું મનનું હાલે છે અને મન તો આપણને ખબર છે કે એવું મરકટ્યું છે ગજબ હોવા મરકટિયું મતવાલું વિકારી વિલાસી મન અને પ્યાસી તરસ ભલભલા માણસોના સંયમના ગાત્રોને ઢીલા થઈ જાય અને મનના માલિક હોવાના છોતરા ઉડી જાય આ સ્થિતિએ બધું જ ગ્લોબલ સદીઓ સદીઓ અને યુગો યુગોના ધર્મ અને સંસ્કૃતિના તપ વ્રત અને ઉપાસના અભ્યાસ જાણે સેકંડના પલકારામાં ભૂય ભેગા કરી દીધા ક્યાંય ગરકાવ થઈને ડૂલ થઈ ગયું બધું સદીઓ સુધી જે પરંપરાને ઊભી કરવા જે સંસ્કૃતિને ઊભી કરવા આપણા ઋષિમુનુએ હાડકાનું ખાતર કર્યું હતું એ આ સોશિયલ મીડિયાએ આ સ્માર્ટ મોબાઈલે આ રાક્ષસે આપણે ઘડી બે ઘડીકમાં ભોય ભેગા કરીને એને બધું ભૂલાવી દીધું એક મેં વાંભર્યું હતું કે આ મોબાઈલ એટલે હું એનું એક ઉદાહરણ આપ્યું હતું ભલે આમ કાલ્પનિક ઉદાહરણ છે પણ સાંભળવા સમજવા જેવું છે કે દેવોને દાનુઓનું યુદ્ધ થયું પહેલાંના સમયમાં રામાયણમાં મહાભારતમાં કેમ એક બાજુ દાનવો લડતા હોય ને એક બાજુ દૈવી સંપત્તિના લોકો લડતા હોય લડતા લડતા પછી છેલ્લે સત્યમેવું જઈ તે દૈવી પ્રકૃતિના માણસો જીતી ગયા અને દાનવો હતા એ હારી ગયા હારી ગયેલા દાનવો મરી ગયા ને કેટલાક બેચાને એ દેવતાઓ પાસે ભગવાન પાસે પાછા ગયા અને કીધું કે ભગવાન અમારું શું અમે અમારો તો નાશ થઈ ગયો વિનાશ થઈ ગયો સત્યાનાશ થઈ ગયો હવે તમે તો ભગવાન છો કંઈક તો અમને કંઈક આપો વરદાન એટલે ભગવાને કીધું કંઈ વાંધો નહીં અત્યારે તમારો વિનાશ ભલે થઈ ગયો તમારો પાછો જમાનો આવશે તમારો પાછો યુગ આવશે તમે જુઓ આવું હું તમને વરદાન આપું છું એક સમય તમારો હશે અને એ જે રાક્ષસો મેળ્યા હતા એનો જે અસ્થિવો જે એના હાડકાઓ અને એનું જે બોડી હતી એ બધા જ્યાં દટાણા હતા એ દટાણા એનો ઉપદ્રવ એના એ એ એ બધા અંતે એનું બધું પેલું થાય ને હળે અને પછી એમાંથી રસ બન્યું એમાંથી એક કેમિકલ્સ બની અને એ કેમિકલ્સમાંથી કળિયુગમાં પાછો મોબાઈલ બન્યો એ રાક્ષસોના અસ્થિઓનો કોહવાય નહીં એ મોબાઈલ પાછો આપણા હાથમાં આવી ગયો એટલે કોણ છે મોબાઈલ એક દાનવનું સ્વરૂપ છે આપણે એમ થાય કે ઘણું બધું ભાઈ મળે છે સાહેબ તમે હું આવી વાતો કરો છો આની અંદર તો ઘણું બધું મળે છે મળે છે એ હકીકત છે પણ આપણે મેળવું છે હું ખરેખર અંતરને પૂછો આ મોબાઈલમાંથી આપણે મેળવું છે હું આ મોબાઈલ નહોતો આપણી પાસે ત્યારે આપણે હું અને કેવા હતા અને અંદરની ભીતર કેવી હતી આજે મોબાઈલ દુનિયા સ્માર્ટ ઇન્ટરનેટ ગૂગલ દાદા બધા આપણે હેર્યા છે પણ આમાંથી આપણે મેળવું છે હું કેટલું મેળવું છે અરે ભાઈ કાંઈ નથી મેળવ્યું લાઈફ તો જે જૂની હતી ને એ લાઈફમાં શાંતિ હતી આપણે શાંતિ ગુમાવી છે બીજાને નથી કહેતો આ હું બીજાને નથી કહેતો મારી જાતને જ હું કહું છું કેટલાક જ ભાગ્ય જ આનાથી બચી શકે તો શાયદ બચી શકે આમાંથી કોઈ બચી ન કે ભાઈ ભાગ્યે કોઈક બચવું હોય તો બચી શકે બાકી આમાંથી કોઈ બચી ન શકે કોઈ એમ કહેતો હોય ને મારી પાસે મોબાઈલ છે પણ હું બચું છું બહુ ઓછા એવા વિરલાવો છે એટલે હું મારી જાતને કહું છું કે નિકલપટ ચલ બચી જા અને બચી જજો આ લેપટોપની માયાવી ભૂતાવળોના સંકજામાંથી સાવધાન થઈ જજો સમયને સંભાળી લેજો આ સ્થિતિએ અસ્તિત્વ ગંભીર અવસ્થાનો પિરિયડમાંથી પસાર થઈ રહ્યું છે આપણું અસ્તિત્વ અત્યારે ગંભીર અવસ્થાની આમાં ને આ વસ્તુ એવી છે ને આ તો ભાઈ બહુ કેટલું બધું આપે જે માગો ને જે બોલો એ આપો સમય છે કોઈ નથી આ વાળીઓમાં કોઈ નથી અને મારે આની અંદર દુનિયાને મળવું છે દિલ્હી જોવું છે અમેરિકા જોવું છે આરબને જોવું છે જે જોવું હોય આ મોબાઈલ આપે આને ભૂત ન કહેવાય તો શું કહેવાય આની ચોટી આપણા હાથમાં છે આની ચોટી ભૂત હાથમાં આવી જાય ને પછી ડેન્જર વસ્તુ છે એને પછી સંભાળવું પડે એક ભૂત હાથમાં આવી ગયું એક માણસના હાથમાં પણ હું ભૂતને કામ દેવું પડે એટલે ભૂતને કામ આપવાનું કે ભાઈ આ કર એટલે ભૂત કરી નાખે ને ભૂત તો ભૂત ઘડી ભરમાં કરી નાખે એકદમ આ સ્માર્ટ વસ્તુ આવી એટલે થાતા શું વાર લાગે લખવું હોય કરવું હોય કામ પહોંચાડવા પત્ર પહોંચાડવા હોય મેલ આતે એટલે ફટાફટ થઈ જાય પણ ભૂતનો સ્વભાવ એવો હતો એણે કીધું જો ભાઈ કામ મને દેજે હું કામ વગર નહીં રહું જેવું કામ પૂરું થાય ને એટલે ભૂત આવે અને ગળકી ઓલા માણસ આલ કામ દે ને કર મારી નાખું તને આલ કામ દે નકર કર મારી નાખું તને એ માણસ કદાચ ચબરા કરતો તેણે થાંભલો એક થાંભલો ખેડો અને કીધું કે આની ઉપર ચડ અને ઉતર આની ઉપર ચડ અને ઉતર કરવા મને એવું ચડે ઉતરે ચડે ઉતરે જ્યારે કામ હોય ત્યારે બોલાવે આ કામ કરે ઓલું કામ કરી જાય અને પાછું આવ ચડ અને ઉતર એટલે એક મન મરકટ્યું મરકટ એટલે વાંદરું વાંદરા જેવું મન જનચળ મન અને એમાં આ મોબાઈલ એમાં ગૂગલ દાદા ઇન્ટરનેટ જે માગો એ પીરસો પીરસી દે હવે હું ખાવું ને હું ન ખાવું એવો વિવેક એવું વિવેક જ્ઞાન ન હોય ત્યારે શું થાય ભલ ભલા ઋષિઓ મુનિઓ એકાંતમાં જઈને કોઈ ઉર્વશી કે રંભાથી લપસી ગયા છે આવા ઉદાહરણો આપણને ઇતિહાસમાં જોવા મળે છે તો અહીંયા ઉર્વશી તો આવતી નથી પણ આ મોબાઈલ હારરે છે અને આ મોબાઈલ છે એ પાછો કોઈને કહેતો નથી મોબાઈલને શરમ નથી મોબાઈલ એક જીવ નથી પણ આપણા આવેગોને ભડકાવી શકે છે ત્યારે આ મોબાઈલમાંથી બચવું છટકવું એ ભયંકર દુષ્કર કામ છે હાઉ અસંભવ તો નથી કહેતો પણ બહુ મુશ્કેલ કામ છે ઇમ્પોસિબલ જેવું મિશન છે આ એટલે આમાંથી હારાહારા નથી બચતા એટલે હું મારી જાતને કહું છું કે આમાંથી બચવું જોઈએ આ અવસ્થાના પેઢમાંથી પસાર થઈ આપણું અસ્તિત્વ આવી જોખમની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે આજ નહીં ને કાલથી આપણે એમ કે આજ મોબાઈલ નથી છોડો કાલથી તો હાથમાંથી બધું સરી જશે અત્યારે જ એને ફેંકવો જોઈએ આજે જ અબથી જ અને અભિ અભિ નહીં તો કભી નહીં એવા દૃઢ નિર્ધાર અને સંકલ્પ સાથે સાવધાન રહેવું જોઈએ આ વાત સાથે સૌથી મૂલ્યવાન એવું આપણું અસ્તિત્વ જોડાયેલું છે વાય અસ્તિત્વથી મોટું દુનિયામાં કોઈ વસ્તુ જ નથી અસ્તિત્વ અસ્તિત્વનો સ્પર્શ અનુભૂતિઓનો સ્પર્શ એકલો હું બેઠો હોઉં કોઈ ન હોય અને કુદરતના સંસર્ગમાં કુદરતની સાથે કુદરતી ધબકારો સાંભળતો હોઉં અને એ ભિતરમાંથી કુદરત ઊગતું હોય અને એનાથી હું અંજાવ એનાથી હું આનંદિત થાવ એનાથી જે મને મજા આવે છે ને એ દુનિયાની કોઈ વસ્તુમાંથી મજા નથી આવતી એટલે અસ્તિત્વથી મોટું કશું જ નથી અને આ ભયાનક શેતાન આપણને આપણા અસ્તિત્વથી દૂર લઈ જાય છે માટે મેટરને ગંભીર ગણીને લડવું નહીંતર રાત ગઈ શો બાત ગઈ જો આમાં ગરકાવ થઈ ગયો અને માણસ પછી પોતાની જાતને પોતાના અસ્તિત્વને ભૂલી જાય ને તો ખાલી બે દશકાઓ જીવવા જેવા હોય છે એ આની દુનિયામાં હિપટોટાઇઝ થઈ વહી જાય છે અને પછી પહેલાં લગડ લડક પણ હસી જવાની મગર બુઢાપા તડપાતા હૈ એક વાર ગયું તો ગયું આના સંજામાં કે તેના પંજામાં એકવાર પડ્યા તો પૂરું થયું અચ્યુતમ કેશવમ બધું જ ખતમ માટે મોબાઈલથી સાવધાન થાય એક નિયમ કરી નાખો મોબાઈલ ક્યારે વાપરવો એક સમય મને તો આ જરાય નથી ગમતું આ તો આપણે પ્રાઇવસી એટલી બધી લઈ લઈએ છે પણ અમુક સમયમાં મોબાઈલ વાપરવો પડે મારો એવો મોબાઈલ છે હું એકાંતમાં આવ્યો પ્રિન્સિપાલ છું મોટો સ્ટાફ છે મોટો વહીવટ છે કમિશનરના ફોન આવી જાય કંઈક તો કંઈક તો એના ઓફિસમાંથી ઊંચિત શિક્ષણની ઓફિસમાંથી આવે કંઈક કોલેજના સ્ટાફમાંથી આવે ફાયર એનું એક મોટું સમસ્યા ચાલે છે અત્યારે એ આવે એટલે મારે મોબાઈલ ચાલુ રાખવો પડે બંધ તો નથી જ કરી શકતો હું એ મારી મજબૂરી છે પરંતુ મોબાઈલમાં વધારાનો ટાઈમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામ તો જો કે મેં રાખ્યું નથી ફેસબુક મેં એટલે રાખ્યું છે કે કોલેજનું એક ફેસબુક પેજ છે અને એક વોટ્સએપ એટલે રાખ્યું છે કે અમારા ગ્રુપ પ્રિન્સિપાલનું ગ્રુપ એવા જુદા જુદા ગ્રુપમાં મેસેજ આવે હવે મેઇલ કરતાં મેસેજ પહેલાં મળે છે વોટ્સએપના ગ્રુપમાં જરૂરી છે એટલે રાખું છું પણ જરૂર વગર મોબાઈલ આવી વસ્તુ રાખાય નહીં અને રાખવી હોય ને તો હું પણ એમાં વધારાનું કંઈ અંદર ઘૂસતો નથી અહીંયા મેં આવ્યા પછી અનુભવ કર્યો આખો દિવસ મારો વહી ગયો યુટ્યુબના વિડીયો જ જોઈએ રાખો વિડીયો જ જોઈ રહ્યા આડું કાંઈ કેવું કે એક વિડીયો જોઈએ ને એટલે એને રિલેટેડ પંદર વિડીયાઓ નીચે આવીને ઊભી જાય કેવું હાડું આ સ્માર્ટ પેલું છે આ આ તો છે ને આને આને જાદુ કહેવાય પંદર વિડીયા આવે એક સિંહનો વિડીયો ને ક્યાં તો ઓયલો સિંહ આ સિંહ ગીરનો સીન અને આપણને એમ થાય આ જોઈ લઉં આ જોઈ લઉં આ જોઈ લઉં આપણા મનને લાલ લલચાવતું જ જાય લલચાવતું જ જાય આ સ્માર્ટ સાધન અને આપણે લલ લલચાતા જઈએ આપણો ટાઈમ એની અંદર ફેંકતા જઈએ એટલે એક ટાઈમ રાખવાનો સાંજના સાતથી આઠ મોબાઈલની અંદર જોઈ લેવાનું શું છે આ તે બાકી મોબાઈલને કોઈ દિવસ અને દ્રઢ રાખવું પડો એક મોબાઈલનો એક વખત ચાલુ કરે આવું જોઈ લો હું આવી ગયું કોઈ ઓલું નથી આવ્યું એક જુઓ ને એટલે બીજું જોવાનું મન થશે જો બીજું જોહો એટલે ત્રીજું જોવાનું મન થશે જો અને આવું કાયમી ન આલે થોડાક દિવસમાં એની હેબિટ પડી જાય અને હેબિટ પછી ફોબિયા થઈ જાય અને ફોબિયા થઈ ગયું એટલે અત્યારની લેડીઝોને પણ આ એટલી ભયંકર ટેવ પડી ગઈ છે આપણા શાસ્ત્રોમાં તો લેડીઝ માટે એવું લખ્યું છે કે એને નોકરી નહીં કરવાની શું કામે કામ ધંધો પૈસા કામવાની ફરજ એની નથી એને એ એની જવાબદારી નથી પુરુષે કરવાનું અને સ્ત્રીએ માત્ર ને માત્ર બાળકોને સંસ્કાર આપવા માટે મુક્ત રહેવાનું બાળકોનું ધ્યાન રાખવાનું અને પ્રેમ સદ વાંચન કરવાનું અને રામ લક્ષ્મણની અભિમન્યુની અને આવા મહાપુરુષોની વાતોના ચરિત્રો બાળકોને કહી કહીને ને બાળકોને મહાપુરુષ બનાવવાના આ એની ભૂમિકા છે પણ આજે લેડીઝ હાવ ફ્રી અને આવો મોટો શેતાન ઘરે બેઠો છે શું જોવે સતત બાળક ધાવણા બાળકોને ધવરાવતા ધરાવતા પણ મધાર મોબાઈલની અંદર ડૂબેલી હોય છે રસોઈ બનાવતા બનાવતા રસોડાની પણ સાઈડમાં મોબાઈલ હોય મોબાઈલ મોબાઈલ જોતી હોય છે ફ્રી થાય ત્યારે અરે ફરે સોફે બેસે ત્યારે મોબાઈલ સૂવા જાય ત્યારે બેડરૂમમાંય મોબાઈલ સૂતા પહેલાંય મોબાઈલ ઉઠીને તરત મોબાઈલ બધાય નહીં લેડીઝની વાત નથી પણ બાળકોને આપવાનો સમય હવે આપણે મોબાઈલને આપીએ છીએ મિત્રો બહુ ભયંકર વસ્તુ છે દુનિયા તો જશે જ પણ જે માણસો થોડુંક એ સમજે છે એણે હમજીન અને આ મોબાઈલથી થોડુંક દૂર રહેવું ખતરનાક વસ્તુ છે ખતરનાક એટલે હું કલ્પના ન કરી શકું કે છોકરાઓને છે ને આ છોકરાઓને હેબિટ પાડી દીધી છે ડ્રગ્સ હોય ડ્રગ્સના તમે આદિ બની ગયા તો કંઈ વાંધો નહીં તમે હેરોઈન પીવા મીંડ્યા તોય કાંઈ વાંધો નહીં દારૂ હેરોઈન બિસ્ટોલ ચા પાન માવા ગુટકા ડ્રગ્સ આ બધુંય થોડા ઘણા અંશે એનાથી સારું કેનાથી મોબાઈલથી મોબાઈલ એના કરતાં ભયંકર છે તમારા છોકરાના હાથમાં તમે એને ડ્રગ્સ ધીમે ધીમે જીવ ઉપર દો ધીમે ધીમે દો તો કેટલી ખતરનાક બાબત છે એનાથી ખતરનાક મોબાઈલ છે તમે મોબાઈલ છોકરાને આપી દો છો છોકરો શું કરશે મોબાઈલ 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 એની કલ્પના શક્તિ ખીલશે નહીં એ કાર્ટૂન જોશે કાર્ટૂન જોશે એટલે કેવું તળાવ હોય કેવી નથી પહેલાં આપણે કહીએ કે એક સરસ મજાનું જંગલ હતું એટલે બાળક જંગલની કલ્પના કરે એનું એના જ્ઞાનતંતુઓ હાલવા માંડે બધા એ એનું કલ્પના સર્જ જગત સર્જન કરવા લાગે તંતુઓ વધે કલ્પના શક્તિ વધે હવે રેડીમેડ જંગલ બતાવી દે આવું જંગલ એક રાજકુમારી સુંદર એટલે સુંદરતાની જે કલ્પના કરતો એ હવે રાજકુમારી આવી રેડીમેડ બધું જ સિંહ હોય ને સિંહ એને રેડીમેડ ખોરાક આપવા માંડો ને એટલે ખોરાક કરતો શિકાર કરતો બંધ થાય પછી કૂતરો થઈ જાય છે પછી એ શિકાર કરી નથી પછી શિકારી નથી રહેતો હોય એક પાલતુ પ્રાણી જેવો થઈ જાય છે સિંહ જેવો સિંહ તો આપણે તો માણસ છીએ આ બાળક છે એને જ્યારે ફ્રી હોય ને ત્યારે આમ કલ્પના કરતો હોવો જોઈએ નિરીક્ષણ કરો નિરીક્ષણ જેવું રવિન્દ્રનાથ ટાગોરે પ્રકૃતિવાદી કેળવણીમાં કીધું છે કે નિરીક્ષણ જેવું પુસ્તક આ જગતનું એકેય નથી અને આજનો છોકરો નિરીક્ષણ નથી કરતો હાથમાં મોબાઈલ હોય એટલે મોબાઈલમાં ગરકાવ હોય છે આસપાસ શું થાય છે જોતો નથી સૂરજ ઉગે છે સૂરજ હાથમે છે આકાશ તારાથી તર્કમ તર તપકે છે મારી ઘરે આવેલો મામા કે ફય ફૂવા વ્યવહારની વાતો કરે છે એ બધું જ કાંઈક સાંભળતો નથી મોબાઈલ 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 એને દાદી પાસે બેસવાનો સમય નથી દાદા પાસે બેસવાનો સમય નથી મોબાઈલ 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 હું કામે દીધો કોણે દીધો મોબાઈલ છોકરાઓને મોબાઈલ અડવા ના દેવાય અડે તો એ રાઈડને કાંઈક દૂર રહેજો મોબાઈલને અડતાની એ મોબાઈલ તમારે અડવા જેવો નથી એપલ કંપનીના માલિકે એના છોકરાને એકવીસ વર્ષનો થયો ત્યાં સુધી મોબાઈલ ન આપ્યો વિચાર કરો એપલ અને આપણે માંડ માંડ કરજ કરીને મોબાઈલ લીધો હોય ને એવા ઘરની અંદર પણ મોબાઈલ ડેટાઓ બધાએ વપરાય પછી હુવે છે અને એ મોબાઈલ બાળકો પણ વાપરે છે બાળકોના હાથમાં મોબાઈલ હોવો એટલે એનાથી મોટું ભયાનક દ્રશ્ય આ જગતનું ન હોય બાળકોના હાથમાં મોબાઈલ અરે ઓલી પપુડી લઈને ઓલું નાનું બાળક હોય ને દોઢ બે મહિનાનું એને દૂધ મોઢામાં દેતા હોયું એ મોઢામાં દે અને અહીંયા મોબાઈલ મૂકી દે એટલે મોબાઈલ જોતો મોબાઈલ બતાવે તો જ આ દૂધ અંદર ઉતરે તો જ ધાવે વિચારતો કરો ભયંકર વસ્તુ છે આ મોબાઈલ મોબાઈલને ખરેખર દાટ વારી દીધો છે મોબાઈલ એ લાઈફ એટલે નાના છોકરાઓને વળગણ છે એવું જ નથી મોટાઇ વર્ગી પીડા છે મોટાઇ પંચાવન સાઠ વર્ષના બાબલાઓને હવે મોબાઈલ હાથમાં જ લઈને છોકરાએ મોબાઈલ સ્માર્ટ મોબાઈલ મોકલાવ્યો હોય એ ફેસબુકનું એને એકાઉન્ટ ખોલાવ્યું છે ને એ વોટ્સએપ ને એ બધું અંદર જોતો થઈ ગયો છે સમજાણું રાક્ષસ છે આ મોબાઈલ એક વખત કુદરતનું રહસ્ય કેટલુંક એવું રહસ્ય હોય યુવાનોને માટે માનો કે વિજાતીય જે આકર્ષણ છે અને એનું જે રહસ્ય છે એ કાયમી અકબંધ રહેતું અને જીવનનો એક મોટો એક એમ કહેવાય કે વિરલ આનંદ મેળવતા એક સમયે ને આજે એવું કંઈ રહસ્ય જેવું કંઈ રહેવા જ નથી દીધું બહુ ભયંકર વસ્તુ છે મોબાઈલથી મિત્રો બહુ અસ્તુ જય હિન્દ સરસ મજાનો પવન છે વાળીએ છું અને પહેલે દિવસે છે ને મેં મોબાઈલનો આવો અનુભવ મને પોતાને થયો પછી મારે જે પૂર્તિઓને જે કામ લઈને આવ્યો હતો ને વાંચવાના પુસ્તકોને વચાણું નહીં ને પછી મેં આ લખ્યું હતું અને આજ મેં એનો વિડીયો મૂકો કે આવો જો મોબાઈલ સમય લઈ લેતો હોય ખાઈ જતું હોય તો આપણે હાઈઝેક થઈ ગયેલા છીએ એવું સમજવાનું આપણી ઉપર આપણો કંટ્રોલ નથી આપણે આપણા મનના માલિક નથી આપણું મન આપણું માલિક થઈને બેઠું છે આપણે માલિક છીએ ઘરના અને આપણને કોઈ ભાડે રહેવા વાળો માણસ આવીને ઘર બારા કાઢી નાખે અને આપણું ઘર પચાવી લઈએ ને એવી સ્થિતિમાં આપણે છીએ અસ્તુ જય હિન્દ ભારત